नमस्कार खेडूत मित्रों, फरी एक नवा वीडियो में हूँ मितुल ओलेत्रा आपको हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, आज आप आ गया है परम थ्रेसर विसनगर। परम थ्रेसर एक एवी थ्रेसर कंपनी बनावती है, थ्रेसर बनावती कंपनी है कि जे नवी नवी टेक्नोलॉजी, नवी नवी शोध अने आधुनिक सीस्टम में बधा थी अग्रेसर हो। तो यू एक एम कहवाय के कंपनी नू जे मेन मॉडल, वधारे चालतु मॉडल, लोगों ने वधारे पसंद आवतु मॉडल टोकरी मॉडल छे। तो टोकरी मॉडल विषे पूरी माहिती लेशुं आपणे। कंपनी ने आपणी साथे ओनर छे अवनीश भाई। तो अवनीश भाई, स्वागत छे तमारुं। नमस्कार मितुल भाई, नमस्कार खेडूत मित्रों। अवनीश भाई, आपणे खेडूत मित्रों ने तमे नजे आम एवी रीते समजावो के एने विडियो थी बैठा बैठा ए आपणा थ्रेसर विषे जाणी जाय, के भाई जोवानी क्यांय सिस्टम आ विडियो में एने समजाय जाय एवी रीते आपणे સમજાવવાની કોશિશ કરીશું। મિતુલ ભાઈ, અત્યારે હાલ ટોકરી મોડેલ જે આખા ભારતમાં ટોકરી મોડેલ બને છે, પણ બધા જે ટોકરી મોડેલ જે બને છે આખા ભારતના પાકને ધ્યાનમાં રાખીને બનતા હોય છે। હવે એવું છે કે તમારો જે આપણો કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર કહીએ અને ગુજરાતમાં આપણા પાક બીજા પાકો કરતા જરા અલગ હોય છે। એમાં અલકા પાકો જેવા કે ધાણા છે, જીરું છે, અજમો છે। હવે જે બધા પાક માટે જે બનાવેલા પંજાબના અને બધા જે ટોકરી મોડેલ આવે છે મોટા પાક માટે બનાવેલા હોય છે, એટલે બધા ખેડૂત મિત્રો જાણતા જ હશે અને કદાચ અનુભવ્યું હશે કે એ ટોકરી મોડેલ જેવા હલકા પાકમાં ચલાવવા જાય છે તો નાની મોટી એમને તકલીફો પડતી જ હોય છે। તો મેં આ મોડેલ ટોકરી, હવે લોકો ઓછા માણસોથી કામ ચાલે એવા ખેડૂતોને જોઈતું હતું અને થોડું ઝડપથી કામ ચાલે, એટલે આપણે જે તમારી દેશી ભાષામાં ફૂંકણી કહીએ છીએ લોકોને એવું નાની પડવા માંડી હતી અને માણસો થોડા વધારે જોઈતા હતા। તો પછી મેં આ એક મોડેલ એવું ડેવલપ, ટોકરી મોડેલ ડેવલપ કર્યું કે જે આપણા ગુજરાતના હલકા પાકો, ગુજરાતના પાકોને, ગુજરાતના લોકોની માનસિકતાને અને ગુજરાતના લોકોના ટ્રેક્ટરને અનુરૂપ એવું એક મોડેલ ડેવલપ કરવા મેં પ્રયત્ન કર્યો છે અને છેલ્લા બે ત્રણ બે વર્ષથી મારું આ મોડેલ બજારમાં ચાલે છે। હવે બીજા ટોકરી મોડેલ કરતા આમાં શું જુદું કર્યું છે એ હું જરા તમને સમજાવીશ, બરોબર? આમાં જે મોટા ભાગના ટોકરી મોડેલ આવે છે એનો જે ફરવાની આપણા જે ફૂંકણી હોય એના કરતા ઉલટી હોય છે। ફૂંકણીમાં કોઈ પણ માલ આપણે ઓરીએ એટલે સુપડામાંથી ઉપરની દિશામાં જાય, અને જે પંજાબના ટોકરી મોડેલ આવે છે એમાં જે સીધો જાય ને માલ સીધો જ કટર ઉપર જાય છે, બરાબર? હવે જે મેઇન પ્રોબ્લેમ આ જે ડ્રમની ઉલટી ફરવાની જે દિશા હતી એના કારણે જ આપણા હલકા પાકોમાં અને ટ્રેક્ટર મોટા જોઈએ એ એવું કે કેવી રીતે એવું તમને સમજાવું કે જે ઉપર માલ જાય ત્યારે ઉપરથી વિખાતો વિખાતો નીચે પડે અને નીચે ટુકડા જ પડે, જ્યારે નીચે માલ સીધો નીચે જાય ત્યારે આખો પાથરો હોય તરત તો મસળાય નહીં, એ ઉપર જતો મસળાતો મસળાતો ઉપર જઈને જ્યારે એના ટુકડા થઈને નીચે પડે એ જ વખતે બીજો પાથરો આડો આવી જાય છે। હવે આડો આવે એટલે બ્લોકેજનું કામ કરે, એટલે માલને ટુકડાને કે અંદર નીચે કે દાણાને જલ્દી નીચે પડવા ના દે, એટલે અંદર ડ્રમ ભરાય, ડ્રમ ભરાય એટલે એનાથી ત્રણ નુકસાન થાય। નંબર એક, ડ્રમ ભરાય એટલે ટ્રેક્ટર પર લોડ વધારે પડે, બરાબર? એટલે તમે જોયું જ હશે કે દર અડધા કલાકે મોટા ભાગના ટોકરી મોડેલોને આમ વોમિટ કરાવવી પડતી હોય છે, એ વોમિટ કરાવવાનું કારણ એ ઉલટી પડતી દિશા જ છે। હવે ડ્રમ ભરાય એટલે તે લોડ વધારે પડે, ટ્રેક્ટર મોટું જોઈએ, ડીઝલ વધારે ખાય, એ સિવાય દાણો વધારે વખત અંદર ફરે એટલે ફાડા થવાની શક્યતા વધી જાય। બીજા પાકોમાં તો ચાલી જાય છે પણ જેવો દાણા જેવો પાક આવે એટલે એના ફાડા વધારે થઈ જાય, એટલા માટે મોટા ભાગના ખેડૂતોને અનુભવ્યું છે કે બીજા ટોકરી મોડેલમાં દાણામાં ફાડા વધારે થાય છે। હવે અમે આપણે શું કર્યું, દેશી થ્રેસરના જેવું જ આપણે આને ડ્રમની દિશા આ રીતે ફરતી કરી દીધી। આવો આ બાજુ તમને સમજાવું, બીજા બધા ટોકરી મોડેલની દિશા આમ હોય છે, આપણી દિશા આમ છે એટલે સીધો માલ ઉપર જઈને એટલે સાદી ફૂંકણીની જેમ જ આવીને ફરશે, એટલે દાણાની બધી ક્લિયરિટીથી મળીને બધું ફાયદો થાય। હવે બીજું ઉલટું ફરતું હતું એનાથી બીજો એક નુકસાન થતું હતું કે મોટા ભાગના તમે થ્રેસરોમાં ટોકરી મોડેલમાં જાઓ જો સોંપડી જશે કે અહીંયાથી દાણો ઉપાડે જ છે, ભૂંગળામાં દાણો, ભૂંગળામાં દાણો જાય છે, તો ખ્યાલ છે કે ભૂંગળામાં દાણો જવાનું મોટા ભાગના ખેડૂતો એમ સમજે છે કે હવા, પણ હવા નથી, એનું કારણ પણ જે ઉલટી દિશામાં ફરતું ડ્રમ છે, ઉલટી દિશામાં જે ડ્રમ ફરે એના કારણે પહેલી જ વખતે કોઈ પણ પાથરો 10 સેકન્ડ માટે જેવો કટર ઉપર રગડ ખાય એટલે જે દાણા કે જીરું હોય તો એનું ઝુમખું અને કોઈ સિંગ વાળો પાક હોય તો એની આખી સિંગ નીચે ઉતરી જાય, હવે આખી સિંગ ઉતરી જાય સાહેબ એટલે નીચેના જે ચારણો હોય એના હોલમાં નીચે ઉતરે નહીં,
એ સીધું પંખા નીચે આવે અને પંખો ઉપાડી દે અને પંખા ની થાપટ આવ્યા પછી એનો દાણો અલગ થઈને પડે. એટલે એમ થાય કે દાણા ઉપાડે છે. હા, એટલે પછી ખેડૂત હવા ઓછી કરે એટલે ચાણો ભરાય. એટલા માટે તમે જોયું છે કોઈ પણ ટોકરી મોડેલ નો ઉપરનો ચાણો ફરજિયાત 10 નંબર નો 11 નંબર નો લગાવવાનો ફિક્સ જ હોય છે. તમે એનું કારણ મેં શોધી કાઢ્યું. એનો ફિક્સ આપણું તમારું સામાન્ય ફૂંકડી જેમ ઝીરો કાઢો તો જે સામાન્ય ફૂંકડીમાં જેટલો ઝીણો ચાણો નાખો છો એટલો ચાણો નાખવાની આ મોડેલમાં છૂટ તો એ દાણો ઉપાડશે નહીં. બરાબર. એ પણ એનું કારણ મેં ત્યાંથી પકડી. અવનીશભાઈ, આપણે જે આ કાંધાનું આ વરમ છે બરાબર, એ આમ હું તો સોશિયલ મીડિયામાં એક્ટિવ એટલે ઘણા ખેડૂત મિત્રને ફોન આવતા હોય છે કે ભાઈ વરમ છે ને એ અમુક દાણામાં ટૂંકમાં પાકને ડેમેજ કરે છે, વરમ દ્વારા કરવામાં આવે છે, તો આ તમારો વરમ વિશે તમારું શું કહેવાનું થાય? ના, તમારી વાત સાચી છે મોટા ભાગના ખેડૂતોની એવી બધા, પણ મારા વરમમાં કુદરતની મહેરબાની હોય ગમે તે હોય, મેં છેલ્લા 3-1 વર્ષથી આ મોડલ વેચું છું, મારા આલ્ફા પ્લસ મોડલનું વરમ પણ છેલ્લા 4-1 વર્ષથી ચાલે છે. પણ મારું વરમનું એટલું બધું સેટિંગ આવી ગયું છે સાહેબ કે કોઈ પણ દાણો નહીં તોડવાની ગેરંટી હું લઉં છું વરમમાં. વારંવાર પાછો ટોકરીમાં જાય એટલે ફરી એને માર ખાવો જ પડે, ફટકા ખાવો પડે, એટલે ફાડાની સંખ્યા વધી જાય, એટલે આપણે એને સીધું ચારણામાં નાખી દઈએ છીએ, એટલે ફાડા થવાની શક્યતા બીજી અહીંયા ઘટાડી, આપણે એક ડ્રમમાં ઘટાડી બીજી અહીંયા બરોબર. એટલે આપણે જે ફાડામાં આપણું જે દાણામાં મારું ટોકરી મોડેલ સક્સેસ છે એનું આ બે કારણો છે. બરાબર. બીજું એક કર્યું, બીજા બધા ટોકરી મોડેલ ને પેલી બાજુ જે મેઇન ડ્રમ ફરે એના 3 પુલી આપે કે 2 પુલી આપે, હવે એમના એનાથી કનેક્શન પાછળની જે ઓટો ફીડર અને ચારણાનું અહીંયાથી કનેક્શન લીધું હોય એટલે ત્યાં જેવી સ્પીડ બદલે એટલે અહીંયા ફરજિયાત બદલવી પડે. મેં અહીંયા નીચેથી કનેક્શન દરેકનું પાછળની ટોકરીનું અને ચારણાનું અહીંયાથી નીચેથી જ કનેક્શન આપ્યું છે, એને ઉપરના ડ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે ડ્રમની કોઈ પણ સ્પીડ આપણે કરીએ છતો એ અહીંયા આપણે બદલવું પડશે ને. હા, પાકની તમારી જેવી જરૂરિયાત હોય એ રીતે આપણે 3 અહીંયા સ્પીડ આપેલી છે ટોકરીની, તમે 3 સ્પીડ બદલી શકો, પણ એ ટ્રેક્ટરની કેપેસિટી માલ લીલો સૂકો એ પ્રમાણે તમારે બદલવાનું. પહેલી બાજુ બદલો એટલે ફરજિયાત બદલવું એવું અહીંયા આમાં નથી. બરાબર. એટલે ટૂંકમાં દે શું એમ કહે તો કે આપણે જે ટ્રેક્ટરના RPM છે એ RPM કન્ટિન્યુ દાયરકાની સાથે જોડાયેલા રહેશે. બસ પેલાને ઉપરથી આવે ત્યાં બદલાય એટલે બધા પટ્ટા એમને બદલવા પડે. હા, એ તો બરાબર. એટલે બદલવાનું જયારે થાય ને સમય વધારે ખેડૂતને લાગતો. આ ફક્ત આપણે પાક બદલે એટલે 3 પટ્ટા જ બદલાવવાના રહીએ, એટલે આ બધાની સાઈઝ જે ટોકરીની છે એની જે ફરવાની ગતિ હોય છે એ તો એને જળવાય જ રહે છે ગમે એ પાકમાં. ગમે તે પાક આપણું ટ્રેક્ટર 12 RPM હાલતું હોય તો 12 RPM ઉપર એ ચાલુ જ રહે. જેમ ધાણામાં રહેતું હોય તો ધાણાનું, જીરામાં રહેતું હોય તો જીરામાં, બધામાં એક સરખું જ ચાલુ રહે. બરોબર. પછી બીજો એક મોટો ફેરફાર આપણે કર્યો પંજાબના થ્રેસરમાં, એક એમનો એક ડ્રોબેક હતો એમનો ચારણો, એમનો ચારણા ને આ બે ચારણા અહીંયા પતી જાય ને અહીંયા એક 4 ઇંચની ગલી જેવું એક ભાગ આપે તો હવે ઉપરના 3.5 ફૂટમાંથી જે માલ આવતો હોય 4 ઇંચની ગલીમાં જલ્દી પાસ થઈ શકતો નથી, ખેડૂતોએ જોયેલું છે, એટલે અહીંયા ભરાવો થવાની શક્યતા રહેતી હતી. એટલે મેં આપણા જે દેશી ફૂંકણીના જે ચારણા આવે એ ટાઈપના ચારણા અમે સેટ કરેલા છે, એટલે એ ચારણો ભરાવવાની કે કોઈ રહી. પંજાબના જે છેસર આવે છે એમાં એક આપણે બીજો એક ફેરફાર કર્યો છે કે આ પંખામાં આપણે જે આપે ને એમાં ફેરફાર કર્યો. મોટા ભાગના પંજાબના થ્રેસર કે રાજસ્થાનના થ્રેસર આવે છે એને આ બે પંખા સંલગ્ન આવે છે, એને એક બોડી એક જ આવે છે, એટલે એમાં તમે હવા વધઘટ કરો ને એટલે બંને પંખામાં એક સાથે એવા વધઘટ થાય. બરાબર. હવે આપણે આપણા જે હલકા પાકને ધ્યાનમાં રાખીને આ બે પંખાને જુદા જુદા રીતે હવા વધઘટ થાય એવું કરી દીધું છે, એટલે કોઈ ખેતરમાં સારો દાણો પાક્યો હોય તો આ પંખો પહેલો પંખો વધારે કામ કરે તો દાણો ઉપાડે નહીં, પણ કર્મ સંજોગે કોઈ બાજુના ખેતરમાં જ કોઈ હલકો દાણો પાકેલો હોય ને આપણે કાઢવાનો આવે તો બહુ મોટો ફેરફાર કર્યા વગર આની સ્પીડ પતરા થોડા ઊંચા નીચા કરી નાની હવા ઓછી કરી અને આને વધારે કામ કરતો કરી દઈએ, એટલે આ 2 ફૂટનું અંતર દાણાનું નીચે પડવા માટે જાળીમાં વધારાનું મળી રહે એટલે દાણો ઉપડવાની સમસ્યા થતી નથી. પેલામાં 2 પંખા છે, પોતો હવા એકી સાથે 2ની વધે પોતો ઘટે, પણ આપણે આ ફેરફાર એટલા માટે અલગ કર્યો આપણે જે વચ્ચેનું જે ડિસ્ટન્સ મળી રહે આપણે વચ્ચે એવો ગેપ આપેલો છે કે જ્યાં વેક્યુમ ના મારતું હોય અને જ્યાં નો મારે ત્યાં દાણો ટૂંકમાં આગળ જવાનો રસ્તો મળે અને ત્યાં ચરાવવાની શક્યતા વધી જાય અને પછી આગળની ચુસ્કી બીજી કામ કરે પંખો ઉપાડે.
પછી પંજાબ ના મોટા ભાગના થ્રેસરો માં આ બે ચરણા અહીંયા પતી જાય ને, જે બે પંખા ભેગા હોય ને તે ત્રીજી ચુસ્કી હોય છે આ નાની જાળી ઉપર હોય છે. હવે એમની એક તો એમની એક જ જાળી આવે, આપણે બે જાળી હોય છે, અને નાની જાળી ઉપર તો ખેડૂતો સમજતા જ છે કે એના પર એકલા દાણા જ હોય, એટલે એના પર ચુસ્કી મેલી એટલે દાણો ઉપડવાની સમસ્યા અતિશય થઈ જાય છે. એટલે મોટા ભાગના ને ચુસ્કી કોતો ઉપર રાખવી પડે, કોતો બંધ કરી અને પાછો દાણો અંદર નાખવો પડે. આપણે એ ચુસ્કીનું કામ જરૂર, આપણે એની જગ્યાએ આ ચુસ્કી કામ કરશે અને આપણે પાછળ એકલી ડોખડી વધે એ જ ઉપાડીને ફેંકી દેશે. પેલા બધા થ્રેસરમાં ડોખડી અહીંયા પડે કોતો ઉપાડવી પડે કોતો પાછી આમ જ જાય વરમમાં, વરમમાં વારે ઘડીએ પાછી જાય, એટલે જે જીરા જેવડો એનો ટુકડો થઈ જાય તો છૂટો પડતો નથી. આપણો આ વરમમાં તો કોઈ ડોખડી જશે જ નહીં, એક મોટો ફાયદો, સીધી ડોખડી અહીંયા પાછળ છેલ્લે જઈ જશે. અને સાદા થ્રેસરની જેમ ઉપરથી ઉપાડી લેવી, ના ઉપાડ્યું તો અહીંયા કાઢવી, જે આપણે જે ખેડૂતની ઈચ્છા મુજબ એ ચુસ્કી મેન ઊંચો નીચો કરી અને એનું કામ કરી શકે. બીજો અહીંયા કોઈ પણ જે ટોકરી મોડેલ આવે એની આ પુલી દોઢી આવે છે, બરોબર. દોઢી આવવાથી એમાં શું સમસ્યા થતી કે પટ્ટોનો જો વધારે વધારે પટ્ટો ઘસાઈ જાય, અને બીજું ઘણી વખત અહીંયા જો લોડ પડે તો આ પુલી સીધી હોય અને આ પુલી દોઢી હોય તો શાફ્ટિંગ બેન્ડ થઈ જવાની અથવા તો બ્રેક તૂટી જવાની સંભાવના રહેતી, અને તૂટી જાય એટલે સાહેબ આખું બદલવું પડતું, ખેડૂતોને મળે જ નહીં, આખું બદલવું પડે. એના માટે મેં થઈને મેં આખી સિસ્ટમ બદલી છે, અહીંયા ચોકડી આપી દીધી અને આ બધું અમને આ પુલી સીધી કરી દીધી છે, એટલે કોઈ પણ તકલીફ પડતી નથી. અને કોઈ પણ વખતે થાય તો આ ચોકડીનો આ બોલ્ટ તૂટી જાય, અહીંયા આપણે જેમ રોટાવેટરમાં પેલો સેફ્ટી બોલ્ટ આવે એમ દૂર, એના પર તાકાત થોડી વધારે લાગે એટલે અહીંથી જ ગીલું થઈ જાય, એટલે આ આની સેફ્ટીનો આપણે આમાં ઉપયોગ કરેલો છે, બોલ બદલવાનો છે, બરાબર. પછી બીજાના જેમ હવાની તો સ્પીડ બીજાના જેવી જ છે, આમાં બીજું કોઈ નવું નથી. આપણે એલિવેટર રહ્યું ને સાહેબ, એ આપણે અલગથી આપ્યું છે. બીજા બધા થ્રેસરોમાં એલિવેટર છે એ આમ ફિક્સ જ આવે છે મોટા ભાગે, એટલે રસ્તામાં તો બરોબર બહુ તકલીફ નથી થતી, પણ એવું થાય છે કે જયારે ઝાડ અત્યારે ઝાડ ખેડૂતો હવે ઝાડ કાપતા નથી, એટલે ઉપરના ભાગે મોટા ભાગના ખેડૂતોનો અનુભવ છે કે આ અહીંયા ઝાડનું ડાળું અડી જવાથી અહીંયા આર્યો વળી જાય કે તૂટી જાય, એટલે ખાડામાં કામ કરતું બંધ થઈ જાય. એટલા માટે ખેડૂતોની એક સગવડ માટે આપણા રસ્તાને એમને ધ્યાનમાં રાખીને ગુજરાતના આપણે આને ફોલ્ડિંગ કર્યું છે. ખાડામાં કામ પતી જાય અને કોઈ રસ્તો સોકડો હોય તો આને આપણે તમે ફોલ્ડ કરીને પણ બે પુલી હોય છે, બરાબર. આપણે આપણા પાકને અનુરૂપ ત્રણ પુલીઓ અહીંયા કરી દીધી છે, એટલે તમે કોઈ પણ પાક લેવો હોય તો એના જેટલા જોઈતા હોય એટલા આરપીએમ મળી રહે છે, એટલે દાણામાં અને ચણામાં અને બધામાં આપણું કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે, બરાબર. અને પુલીઓ તમે આમ જોવો તો જે આપણે ત્રણ શાફ્ટિંગના શરૂઆતમાં જે મોડલ આપણા ગુજરાતના સક્સેસ હતા બધા પાકમાં, એનું કારણ આપણા આરપીએમ નું હતું કંઈક તો, અને સેમ આરપીએમ બધા જે આપણા સાદા મશીનોમાં જે ત્રણ શાફ્ટિંગના મશીનો હાલતા એ જ આરપીએમ ટોકરીમાં પણ મૂકેલા છે. અને અવનીશભાઈ આમાં પટ્ટા ટાઈટ કરવા હોય ખેડૂતને આ ત્રણ બેલ્ટ છે મેન અહીંયાથી જ થાય ને, બસ આ બે બોલ્ટ, ખાલી બે બોલ્ટ ઉપર જ, ખાલી બે બોલ્ટ તમારે ઢીલા ટાઈટ કરીને આના ઉપરથી તમારે પટાટા ઢીલા ટાઈટ થાય, આમાં ઝડપથી કામ થાય છે, બરાબર. અને આ સુપડી રજની, આ રજની સુપડી છે. અવનીશભાઈ બધા મિત્રોનો અને મારો પણ એવો પ્રશ્ન છે કે આપણું આ થ્રેસર કેટલા ફૂટનું આવે, અને બીજું કે કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટરથી ચાલે, આ વિશે થોડીક તમે અમને સમજાવો આ વિડીયોમાં. હા, તમારો પ્રશ્ન યોગ્ય છે કે પંજાબના જે થ્રેસરો આવે મોટા ભાગના આપણા ગુજરાતમાં 42, એટલે એની પહોળાઈ ઉપર એ રાય બોલતા હોય છે, 42 છે, 45 છે કે 48, પણ ગુજરાતના ને એમાંય તમારો જે કાઠિયાવાડ રહ્યો ને એમાં 42 થ્રેસર જ ચાલે જેમાં હલકા પાક લેવાના હોય. હવે એમને 42, આ તમને કટર ઉપરથી સમજાવીશ, એમને જે આ પંજાબની થ્રેસરની કે જે રાજસ્થાનના થ્રેસર આવે છે એની કટર આ છે, એની જે આ લંબાઈ રહી એ આમ 42 કહે છે, પણ એમને આમ 42 આપ્યું પણ એની ગોળાઈ એમને કાપી નાખી છે, બરાબર. એની ગોળાઈ ઓછી આવે, બરોબર છે, એટલે આમ એને 42 હોય પણ એની ગોળાઈ 35 છે. હવે મેં આપણા રસ્તા અને એને બધા અને બીજા જે પાકમાં નીકળવાની સુલભતા પણ એનો વિચાર કરીને મેં શું કર્યું કે આને ટૂંકી કરી અને એની ગોળાઈ આમ લાંબી કરી દીધી છે, એટલે જે અહીંયા 42 આવે છે એની જગ્યાએ આપણું 37 આવશે, અને એની ગોળાઈ આમ 33 આવે છે એની જગ્યાએ આપણી 47 આવશે, બરાબર. એટલે આમ દેશી ભાષામાં કહેતો કે આખી કટર કાપેલી નહીં, કાપેલી કટર નહીં, અને એરિયા એટલે હંમેશા કટરનો જે એને જે ચોરસ મીટર આપણે ચોરસ ઇંચ કાઢીએ એ પ્રમાણે જેની એવરેજ ને એના એના પર રહેતું હોય છે, બરાબર. તમે
આપણે ખેડૂત એટલે જ માંગતા 2.5 નું છે કે 3 નું આપણે પૂછતા હોઈએ છીએ. કેમ બધા ખેડૂતો ને હકીકતમાં આ દેખાડીએ તો ખબર પડે. હા એટલે બધા પોળું જોઈને કહે તો 42 નું આવે છે ઉમજે છે, પણ એમાં એમાં એમની કરામત છે, ગોળાઈ કાપી નાખી છે, પોળાઈ વધારે આપી છે. મેં આપણા ગુજરાતના રસ્તા અને પાકને ધ્યાનમાં રાખીને આપણે શું કર્યું, પોળાઈ ઓછી કરી બદલામાં ગોળાઈ વધારી. બરાબર, એટલે એરિયા એના કરતા, હા એના કરતા ઓછામાં ઓછો 384 ઇંચ આપણું વધી જાય. બરાબર, અને આ મશીન ઉપર કેટલા ઓછામાં ઓછું કેટલા હોર્સપાવર નું ટ્રેક્ટર થી ચાલે? 40 HP નું ટ્રેક્ટર ચાલી જાય. મોટા ભાગની કંપનીઓ અત્યારે શું ટાયર હોય ને આપણે ચાલુ ટોકરી મોડેલમાં ચાલુ કંપનીના ટાયર આપે છે. આપણે CH JK કે સારી કંપનીના ટાયરો આપણે ચાલુ કર્યા છે આ વર્ષથી. બરાબર, 916 ના ટાયર આપીએ છીએ અને એમાં કંપનીના ટાયર મળશે, CH JK છે. બરાબર, તો ખેડૂત મિત્રો તમને પરમ થ્રેસરના ટોકરી વિશે લગભગ બધું સમજાઈ ગયું હશે, છતાં પણ હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમને જે ડિસ્પ્લે ઉપર પરમ થ્રેસરના જે નંબર દેખાય છે એમાં તમે વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો છો. એમાં કિંમત અને એના મોડેલો, બીજા પણ ઘણા બધા મોડેલો અલગ અલગ પ્રકારના અને જેવા ખેડૂતને જરૂરિયાત હોય એ પ્રકારના નાનાથી લઈને મોટા મોટા બનાવે છે, તો તમે એની માટે તમે પરમ થ્રેસરનો કોન્ટેક કરી શકો છો. અને અવનીશભાઈ, એક કોઈ ખેડૂત મિત્રોને ફેક્ટરી વિઝિટ કરવી હોય તો તમારો એડ્રેસ જરાક બોલી દો તો એને સહેલું રહે આવવામાં. આપણે ફેક્ટરી વિઝિટ કરવી હોય તો મહેસાણા ડિસ્ટ્રિક્ટના વિસનગરમાં પરમ થ્રેસર કંપની આવેલી છે. વિસનગરથી વડનગર, મોદી સાહેબના વડનગર જવાના હાઈવે ઉપર વિસનગરથી 3 કિલોમીટર દૂર મારી ફેક્ટરી આવેલી છે. બરાબર, તો ખેડૂત મિત્રો તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો. પરમ થ્રેસરમાં એક સ્પેશિયલ ખેડૂતો માટે રૂમ બનાવેલો છે કે જે દૂરથી ખેડૂતો આવતા હોય, વધારે કિલોમીટર કાપીને આવતા હોય, વેલા મોડા આવે તો એની માટે રોકાવા માટેની સગવડ, કે ગમે ત્યારે કોઈ પણ સમય આવે ખેડૂતો માટે રોકાવાની સગવડ છે, તો ભાઈ જરાક બતાવી દો અંદરથી. હમ